ભાઈઓ બહેનો, આજે અહીંયા એપીએમસીનો પણ નવા ભવનના ઉદઘાટનનો મને અવસર મળ્યો. ભારત સરકારે એક મહત્વપૂર્ણ યોજના હાથ ધરી છે. હિન્દુસ્તાનના કિસાનને એ જે ઉત્પાદન કરે છે એને ઉપયુક્ત મૂલ્ય મળે, યોગ્ય બજાર મળે. આજે કિસાન મજબૂર છે, એને પોતાના ગામથી થોડે દૂર આવેલું માર્કેટ યાર્ડ અને ત્યાં બેઠેલો વેપારી એ દિવસ સવારે જે ભાવ પાડે એ ભાવે માલ આપીને જવું પડે. ખેડૂત વિચાર કરે કે ભાઈ આટલો 15 કિલોમીટર દૂરથી ગાડું ભરીને લાવ્યો છું, ટ્રેક્ટર ભરીને લાવ્યો છું, હવે ભલે 5 પૈસા ઓછા મળે તો મળે, પણ આપી દો. ભાઈઓ બહેનો, હવે ખેડૂતને એ મજબૂરીની જિંદગી જીવવાની જરૂર નથી. આપણે ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ નામની વ્યવસ્થા કરી છે. ખેડૂત પણ પોતાના મોબાઈલ ફોન પર 400 જેટલા માર્કેટ દેશભરમાં ઇનામ સાથે જોડ્યા છે, એમાં મોડાસાનું એપીએમસી પણ છે. ખેડૂત પોતાના ઘેર બેઠા મોબાઈલ ફોન પર નક્કી કરી શકે કે આજે પંજાબની કઈ બજારમાં કયો માલ કયા ભાવે વેચાય છે, આજે બંગાળના કયા બજારમાં કયો માલ કયા ભાવે વેચાય છે, આજે કોચીનમાં કે ત્રિવેન્દ્રમાં કે ચેન્નઈમાં ખેડૂત પોતાના મોબાઈલ ફોન પર જોઈ શકે અને પોતે અહીં પોતાના ઘરે બેઠા બેઠા એના નિયમોનું પાલન કરીને પોતાનો માલ બિહાર, બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જ્યાં વધુમાં વધુ પૈસા મળે ત્યાં એનો માલ એ વેચી શકે, પોતાના મોબાઈલ ફોનથી માલ વેચી શકે, મોબાઈલ ફોનથી પૈસા આવે અને માલ લઈ જવાની વ્યવસ્થા થાય. આવું આ એક ઇનામ માર્કેટ સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક સમાન વ્યવસ્થાવાળું માર્કેટ ટેકનોલોજીના પ્લેટફોર્મ પર આધારિત આપણે નિર્માણ કર્યું છે. અને એના કારણે હવે ખેડૂત નક્કી કરશે કે મારો માલ કયા ભાવે વેચવો છે, ક્યાં વેચવો છે અને ક્યારે વેચવો છે. ખેડૂતની છેતરામણી જે પદ્ધતિઓ છે એ બંધ થશે. એ કામ આ સરકારે કરી દીધું છે. ભાઈ, સમગ્ર દેશને જોડવાનું, ખેત બજારોને જોડવાનું કામ આ સરકારે કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એનો લાભ આ દેશના ખેડૂતોને મળશે.